मकाई टिक्की चाट। हाय एवरीवन, राइस चैनल में होल पर आप सौनु स्वागत करूँ छू। आज हूँ तुम्हारा माटे कोन टिक्की चाट लेने आवी छू, एटले मकाईना दाणा माथी आपणे आ टिक्की बनावी छे अने एनी आपणे चाट बनावी रह्या छीए। अनियनना पीसीस लीधा छे पौणो कप, जेने आपणे चॉपर में क्रश करवाना छीए। एनी साथे कैप्सिकम अर्धो कप, बाफेला मकाईना दाणा पौणो कप जेटला, बधीज वस्तु एक साथे ज आपणे चॉपरमां चॉप करी लेशुं। एटले आपणी पासे आ पेस्टना बनता दरदरू अने ए रीतनुं एकदम बारीक आपणने आ मटीरियल मळशे। बधी वस्तु चॉप थई गई छे। बाफेला बटाका 3-1 નંગ જેટલા મેં લીધા છે, જેને મેશ કરી લીધા છે અને હવે આપણે જે ક્રશ કર્યા હતા વેજીટેબલ્સ તે લઈ લઈશું। 1/2 કપ જેટલા બાફેલા દાણા લઈશું મકાઈના, ધાણા બારીક સમાડેલા 1/2 કપ, આદું છીણીને લીધું છે 1 ચમચો, લીલા મરચાં 3-1 નંગ જેટલા લીધા છે, રેડ ચીલી ફ્લેક્સ 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, જીરું 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ ઉમેરી દઈશું। અને બાઇન્ડિંગ માટે આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ વાપરી રહ્યા છીએ, તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો। 3 ચમચા મેં બ્રેડ ક્રમ્સ યુઝ કર્યા છે, તમે 4-1 સ્લાઈસ બ્રેડની પાણીમાં નીચોવીને નાખી શકાય। બધી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે। ટિક્કીનું મટીરિયલ રેડી થઈ ગયું છે, એની આપણે જે પણ શેપ આપીને ટિક્કી તૈયાર કરવી હોય તે કરી શકાય। મેં અહીંયા ગોળ ટિક્કી બનાવી છે, એની આજુબાજુ ફાટે નહીં તેનું ધ્યાન રાખશો। આ રીતના ટિક્કી તૈયાર કરવાની છે। બધી જ ટિક્કી આવી રીતે વાળી લઈશું। ગરમ તવા ઉપર 1 ચમચી તેલ સ્પ્રેડ કરીશું, એની ઉપર આપણે ટિક્કી મૂકી દઈશું। તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો। મેં અહીંયા કાઢી જસ્ટ શેકી છે તવા ઉપર। આ જ ટિક્કીને તમે વધારે બ્રેડ ક્રમ્સ નાખી અને ડીપ ફ્રાય પણ કરી શકાય। 2 મિનિટ જેટલું એને કૂક કરીશું, હવે ફેરવી દઈશું। તમને બીજા વેજીટેબલ્સ જેમ કે ગાજર, મટર એ બધા પણ વેજીટેબલ્સ નાખવા હોય તો આમાં નાખી શકાય। બંને બાજુથી આપણી ટિક્કી રેડી થઈ ગઈ છે, તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। હવે એની ઉપર ચાટ બનાવવા માટે અહીંયા મેં ખાટી મીઠી આમલીની ચટણી લીધી છે, તે ઉમેરી દઈશું। એની ઉપર ગ્રીન ચટણી એટલે કે ધાણા અને ફુદીનાની જે ચટણી હોય છે તે આપણે લઈશું, દહીં બારીક સમારેલા, કાંદા, ટમાટર બારીક સમારેલા, બુંદી, સેવ, દાડમના દાણા છે, કોરિએન્ડરથી આપણે એને ગાર્નિશ કરીશું, ઉપરથી આપણે ચાટ મસાલો ભભરાવી દઈશું। આ ટિક્કી તમે એમને પણ ખાઈ શકો છો ચટણી સાથે, પણ આ રીતે ખાવાથી એનો સ્વાદ ઓર વધી જાય છે, એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય। બધી ચટણી આપણે ફરીથી ઉમેરી દઈશું, તો કોન ટિક્કી મજેદાર રેડી થઈ ગઈ છે। એન્જોય કરો, નવા વિડીયો સાથે આપણે ફરીથી મળતા રહીશું।